गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू विमला विद्यालय क्लासेस प्लेटफॉर्म। मित्रों, आगळ आपणे सम नंबर 28 व्यवहारिक 28 नुं जे सम अनित अने केविन एना विशे चर्चा करी थी, जेमां आपणे आखा स्टॉकनी गणतरी करी थी। आजे आपणे ए समनी अंदर खाताओ जोई लेशुं के खाताओमां शुं कयुं छे ए जोई लेशुं। ठीक छे, આપણે આખા સ્ટોકની ગણતરી કરી હતી, જેમાં વીમા કંપની, નફા નુકસાન ખાતા અને આખા સ્ટોક ત્રણેયની રકમ શોધી હતી કે કેવી રીતના હશે તે। ચલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ ખાતાઓને ક્લોઝ કરીએ, પૂરા કરીએ કે મિત્રો। ચલો પહેલી જાન્યુઆરી અનિતે કેવિનને 200 ઘડિયાળ 250 ના ભાવે મોકલી છે। અનિતે મોકલી છે કેવિનને, એટલે કે અનિતે કેવિનને મોકલી હોય તો એનો મતલબ એ થયું અહીંયાથી માલ ગયો છે। કેટલો માલ ગયો? 200-250 એટલે 50,000 નો માલ અનિતે કેવિનને મોકલ્યો છે આડત ઉપર। એટલે આડત માલના ખાતામાં ક્યાં આવશે? ઉધાર બાજુ હશે ને, આડત પર મોકલેલ માલ ખાતામાં જમા બાજુ। તો બતાવી દઉં હું તમને, જોઈ લો મિત્રો, આડતમાંનું ખાતું આપણે જે બનાવ્યું છે, જેમાં આડત પર મોકલેલ માલ ખાતે મોકલેલ માલ કેટલો છે? 50,000। અને એની બીજી અસર તમારે થશે આડત માલ ખાતે 50,000 રૂપિયા। ઓકે મિત્રો, કમ્પ્લીટ ખબર પડી ગઈ તમને? આમાં કોઈ પ્રોબ્લેમ નથી ને? ઠીક છે, ડન। આગળ બીજી એન્ટ્રી જોઈ લઈએ। માલ મોકલતા માલ ધણીએ વીમો ગાડા ભાડો ને નૂર 700+800 5+500 એટલે 2,000 રૂપિયાના ખર્ચા કર્યો। કમી કર્યા, માલધણીએ ખર્ચો કર્યો। માલધણી જયારે કોઈ ખર્ચ કરે તો રોકડેથી કરે છે, એટલે આડત માલના ખાતામાં ઉધાર બાજુ તમારે લખાશે, જોઈ લો, આડત માલના ખાતામાં ઉધાર બાજુ રોકડ બેંક ખાતે ખર્ચ કોનો છે? માલધણીનો। વીમો ગાડાપાડીનો ટોટલ કેટલા થયા? 2,000 રૂપિયા ખર્ચ થયો કહેવાશે। ઓકે, આની બીજી કોઈ અસર થશે નહીં। આગળ માર્ગની અંદર એટલે રસ્તામાં 10 ઘડિયાળ નાશ પામી વીમા કંપનીએ 2,000 નો દાવો સ્વીકાર્યો। એટલે આ જે નુકસાન જે છે વીમા કંપની કવર કરે છે એ બધું આખા સ્ટોકની ગણતરીમાં આવશે, પરંતુ આખા સ્ટોકની ગણતરી સાથે સાથે આડતનાના ખાતામાં આપણે બતાવવામાં આવશે। તો જોઈ લો, આડતનાના ખાતામાં એક આ વીમા કંપની 2,000 રૂપિયા, નફા નુકસાન ખાતે 2,000 રૂપિયા અને આ 2,600, આ ત્રણે એન્ટ્રી આપણે આડતનાના ખાતામાં જમા બાજુ નોંધવાની રહેશે। ઓકે મિત્રો, તો જોઈ લઈએ આપણે। વેટ અ મિનિટ, આવી વીમા કંપની ખાતે 2,000 રૂપિયા, નફા નુકસાન ખાતે 600 રૂપિયા અને આખા સ્ટોક ખાતે 2,600 રૂપિયા, આ ત્રણે એન્ટ્રી આપણે આખા સ્ટોકનું પત્રક બનાવી એમાંથી લીધી છે, જેની બીજી કોઈ અસર થશે નહીં। આગળ ₹150 ભાવે રોકડેથી, 20-350 ભાવે ઉધારથી, 10-320 ના ભાવે ભલામણ અને જવાબદારીથી વેચ્યું। ત્રણે ત્રણ વેચાણ કરે છે, એક ઉધાર, એક રોકડેથી અને એક ભલામણથી।
तो त्रणे त्रण वेचाण जे करे छे ए त्रणे वेचाणनी आपणे नोंध करवानी रहेशे। आड़तमालना खातामां जमा बाजू, नाणाकीयना खातामां उधार बाजू। तो जोई लईए आपणे रोकड़नी एंट्री पहेली। आड़तिया खाते वेचाण रोकड़ उधार अने भलामण थी 150 × 300 એટલે 45,000, 7,000 અને 3,200, ત્રણેયનું પ્લસ કરી એટલે 55,200। આ 55,200 અહીંયા લખાશે ને આડતિયાના ખાતામાં, ક્યાં નોંધાશે? ઉધાર બાજુ નોંધાશે। ઓકે, આ તમારી થઈ વેચાણની એન્ટ્રી। આગળ વધીએ મિત્રો। વેચાણ ખર્ચ 660 થાય। આ આડતિયાનો ખર્ચ છે, વેચાણ પોતે ખર્ચ કરે છે, એટલે બંને ખાતામાં આવશે। આડતિયાના ખાતામાં બી આવશે અને આડતિયાના ખાતામાં બી આવશે। જોઈ લો, વેચાણ ખર્ચ 660 રૂપિયા અને અહીંયા આવશે આડતમાલ ખાતે ખર્ચ 660। ખોપડી કે બંને સાઈડ એની એન્ટ્રી થશે। ઓકે, એના પછી એમ કહ્યું છે મુક્તિ નાદાર થઈ, ફક્ત 60% વસૂલ થયા। 60% વસૂલ થાય તો કેટલા વસૂલ નથી થયા? 40% વસૂલ થયા નથી। ક્વેશ્ચન એ છે કે ગાલખાદ આવે કે ના આવે। ઓકે, તો જોઈએ આપણે પહેલું કામ કરવાનું। ટોટલ 100% હોય, જો તમને બતાવી દઉં છું, હું અહીંયા ગણતરી કરી દઉં છું ગાલખાદની, જેથી તમને ખ્યાલ આવી જાય। ટોટલ 100% હોય એમાંથી 60% મળે છે એટલે ગાલખાદ, 40% નથી મળતી, બરાબર? 40% નથી મળતી। હવે મુક્તિ નાદાર જાય તો મુક્તિ કોણ છે? એને કેવી રીતના વેચાણ કરે છે? ભલામણ જવાબદારીથી। તો ભલામણ જવાબદારી બ્રેકેટમાં મુક્તિ, કેટલું વેચાણ કરે છે મુક્તિ? 320 × 10 બરાબર 3,200 રૂપિયાનું મુક્તિ વેચાણ કરે છે। એટલે 3,200ના કેટલા ટકા કરીશું? 40% કરીશું, એટલે 40% કરીએ તો કેટલું આવે ગાલખાદ? 1,280 રૂપિયા તમારી ગાલખાદ આવશે। ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો મેં શું કર્યું? કમ્પ્લીટ ખબર પડી ગઈ તમને? આ રીતના તમારે ગાલખાદની ગણતરી કરવાની રહેશે। ઓકે, તો જોઈ લો ગાલખાદ આપી છે કે નથી આપી। આડતિયા ખાતે ગાલખાદ 3,200ના 40% કેટલા થશે? 1,280 રૂપિયા થશે। આ 1,280 રૂપિયા તમારે ગાલખાદ આડતમાલના ખાતામાં ઉધાર બાજુ અને આડતિયાના ખાતામાં જમા બાજુ નોંધવાના રહેશે। જોઈ લો, આડતિયાના ખાતામાં જમા બાજુ
गल कर। ओके बार सुने ऐसे ख्याल आ गया। आगे एम कहू केवी ने कुल वेचाण पर 5% आड़त उधार वेचाण पर 2% आसामी आड़त आप कहू। हवे जे कीधु एम कीधु कि केवी ने 5% आसामी आड़त कुल वेचाण पर। लास्ट पॉइंट जो लीजिए 5% कुल वेचाण पर उधार वेचाण पर 2% आसामी आड़त। तो हवे वे कमीशन आई आड़त एटले कमीशन कहेवाशे। तो हवे कमीशन नी एंट्री आपणे केवी रीतना करशुं जोई लो। कमीशन नी अंदर आड़तिया खाते कमीशन कुल वेचाण पर तमारुं जे कुल वेचाण छे केटलुं वेचाण छे 5,200 एना 5% એટલે 27,60 અને આસામી આડત એટલે સામાન્ય આડત એટલે ઉધાર વેચાણ ઉપર ઉધાર એના કેટલા ટકા 2% ઉધાર વેચાણના 2% એટલે 140 એટલે કેટલા રૂપિયા થશે 2900 રૂપિયા ટોટલ કમિશન થયું કહેવાય। ઠીક છે આ કમિશન આપણે ચૂકવવાનું રહેશે જેની બીજી અસર થશે આડતિયાના ખાતામાં જમા બાજુ। ઓકે મિત્રો તો જોઈએ આડતિયાના ખાતામાં જમા બાજુ કમિશનની એન્ટ્રી આપી દીધી છે। તો આ રીતના બધી એન્ટ્રી થયા પછી તમે તમારી પાસે જે રકમ છે જેમ કે 2,600 એનું ટોટલ તમે કરશો તો કેટલું થશે 60,400 કેટલા થશે 60,400 આ 60,400 માંથી આ બધે બધી તમે રકમ બાદ કરશો તો તમને કેટલા મળશે 3,560 આ થશે તમારો આડત માલનો નફો। આ જ રીતે સેમ તમારે આડતિયાનું ખાતું બંધ કરવાનું રહેશે ઓકે આડતિયાના ખાતાની અંદર પંચાવન 500 માંથી આ બધી બધી રકમ બાદ કરશો તો તમને કેટલા મળશે 50,360 આ તમારું થશે રોકડ બેંક ખાતે ડ્રાફ્ટ। લાસ્ટ છે આડત પર મોકલેલ માલ ખાતું જેમાં 50,000 રૂપિયા આપણે અહીંયા લખ્યા એટલે આ 50,000 અહીં આપણે વેપાર ખાતે નાખી દઈશું અને ખાતું પૂરું કરીશું। ખ્યાલ આવી ગયો મિત્રો તમે શું કર્યું? બસ આ રીતના તમારે આખું ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે મિત્રો। અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે, મોટા સમ બધા પતી ગયા, હવે નાના નાના ઓબ્જેક્ટિવ ને બધું હું તમને આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં ઇન્ફોર્મ કરે અને એક્સપ્લેન બી કરીશ। ઓકે મિત્રો તો જોઈ લઈએ આપણે હવે આજે હું હવે તમને બીજો એક પોઈન્ટ કહી દઉં છું મિત્રો સાથે સાથે તમારે આટલા સમ ગણવાના રહેશે આટલા સમ તમારે ઘરેથી કરવાના રહેશે। ઓકે
आ बीजी मेथड ना समझे प्रेक्टिकल 11 13 15 17 16 20 24 25 26 27 ने 28 आना बता अने साथे साथे उदाहरण 7 अने 8 3 4 5 6 7 8 9 अने 10 आटला सम तमारे कम्प्लीटली तमारी बुक नी अंदर करवाना रहेशे। ओके मित्रों कम्प्लीट खबर पड़ी गई तमने। ओके तो आ रीतना तमे तमारा सम्स कम्प्लीट करी दीजो तमारा चोपड़ा नी अंदर, केम के एक्जाम डेट बहुत नजीक आई गई छे मित्रों, तमारो एक्जाम फटाफट आपणे फिनिश करवानुं रहेशे। आपणे तमारो जे चेप्टर ने बधुं સાથે સાથે તમારે એટલી જ રીતે ઝડપથી તમારે તમારી તૈયારીમાં રહેવું પડશે। ઓકે થેન્ક યુ।